જેતપુરના સરદારપુર ગામે પાક વીમા પ્રશ્નને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જેતપુર પંથકમાં આ વર્ષે અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો પાક નિષ્ફળ જવા પામ્યો છે તેમ છતાં સરકારે ખેડૂતોને આપેલ સહાય અને પાક વીમા અંગેના આશ્વાસનો વચ્ચે ખેડૂતોને ન તો પાક વીમાની રકમ કે ન તો સહાયની રકમ આજ દિન સુધી મળી નથી જેના કારણે જેતપુર સરદારપુર ગામે ખેડૂતોએ સરકાર સામે પાક વીમાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂતોને પોતાના પાક વીમાના હકના રૂપિયા ન મળતા ખેડૂતોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરવાની સાથે ભાજપ સરકાર સામે નારાઓ લગાવ્યા હતા આ આ સાથે જ વિસ્તારના ખેડૂતોને અતિવૃષ્ટિ પાક વીમો આપવાની માંગ સાથે સરકાર અને વીમા કંપનીઓ દ્વારા કૌભાંડો આચરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના પણ ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા હતા વીતી ગયા એને પાંચથી છ દિવસ થઈ ગયા હે હજી સરકારે પાક વીમા બાબતની કોઈ જાહેરાત કરવામાં આવી નથી પાક વીમા ખરેખર જ્યારે સરકારે એવું કીધું કે અમે ખેડૂતો પ્રત્યે બહુ સંવેદનશીલ થઈ અને ખેડૂતોને એના હકના પૈસા એના સમય મુજબ મળી જાય હજી પાક વીમો તો દૂરની વાત છે જે સહાય એને તાત્કાલિક ચૂકવવાની હતી ત્રીસ દિવસમાં એને પણ આજે ત્રણ ચાર મહિના જેવું થઈ ગયું છતાં જે તમામ ખેડૂતોને એ સહાય પણ નથી મળી હજી વીસક ટકા જેટલા ખેડૂતોને સહાય મળી છે બાકીના ખેડૂતોને હજી સહાયથી પણ વંચિત છે અને પાક વીમો જે એની મર્યાદામાં મળવો જોઈએ ખેડૂતોનો હક છે એમાં સરકાર હજી કોઈ જાતની હલચલ પણ કરતી નથી અને ખેડૂતોને હજી પાક વીમો કોઈ પણ ખેડૂતને હજી મળ્યો નથી કે કોઈ પણ જાહેરાત પણ એવી કરવામાં નથી એવી કે ખેડૂતોને પાંચ દિવસમાં પાક વીમો મળી જાય આ સમયસર પાક વીમો ના મળવાના હિસાબે ખેડૂતો અત્યારે ઘણી મુશ્કેલીમાં છે કારણ કે જે પાછલા વાવેતર કરવાના હતા એ ખેડૂતોએ વ્યાજે પૈસા લઈને કર્યા છે અને એના હિસાબે જે પૂરતો પ્રમાણમાં ખેડૂતોને પાક મળવો જોઈએ એ પણ નહીં મળે કારણ કે કોઈ પણ પૈસા વ્યાજે લેવામાં આવે તો એ એમાં બધે ખાતર બિયારણમાં કરકસર કરીને રોડવવાની વાત આવે વાવેતર કરવાની વાત આવે કારણ કે તો જે આમાં ખેડૂત પોતાનું જે અનાજ પકવે છે અત્યારના સમયમાં એવું છે કે એ પણ શાંતિથી ખાઈ શકતો નથી અત્યારે હાલત એટલી કફોડી છે તો મારી સરકારને એટલી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લઈને ખેડૂતોને તાત્કાલિક વીમો ચૂકવે આજે આ ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થઈ વાવાઝોડું આવ્યું આ બધી વસ્તુમાં અમે ખેડૂતો વાક વીમાના હકદાર થાય છે નિયમ મુજબ તો સરકારે એના માટેની ફોર્મની એક સમય મર્યાદા રાખ્યો તો બોતેર કલાકમાં અમારે ફોર્મ પહોંચાડવાના એ અમે ફોર્મ પહોંચાડ્યા એમાંથી પણ રિજેક્ટ કર્યા પછી જે એને સર્વે કરવાનું હોય વ્યક્તિગત ખેડૂતોએ એક એક ફોર્મ આપ્યું છે તો એક એક ખેડૂતનું સર્વે કરવાનું હોય એની જગ્યાએ લોકોએ રેન્ડમલી સર્વે કરવીને નાટક કર્યું એને તરફેણ કરી વીમા કંપનીની કરવાની હોય તરફેણ ખેડૂતોની પણ ખેડૂતોને છેતરપિંડી કરવામાં આવે છે વીમાઓની કે ખરીદીની કે કોઈ પણ યોજનાઓ હોય એમાં હંમેશા ખેડૂતોને છેતરપિંડી થાય છે ને મોટા મોટા મસ મોટા કૌભાંડો થાય છે ખેડૂતોની સાથે થઈ રહેલા તમામ કૌભાંડો નેતાઓની મરજી અને ભાગીદારી વગર શક્ય નથી કારણ સ્પષ્ટ છે કે રૂપાણી સરકાર ખુદ રૂપાણી સાહેબ ખુદ એમ કહે છે તો વીસ વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર નહોતો થતો આજે ભ્રષ્ટાચાર થાય છે તો આ મગફળીની ખરીદીની અંદર તમે જુઓ જ્યાં જુઓ ન્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર કોથળામાં ભ્રષ્ટાચાર ખરીદીમાં ભ્રષ્ટાચાર ખરીદી પછી ભ્રષ્ટાચાર તમે પાછાના વેચાણમાં ભ્રષ્ટાચાર ખાતરની અંદર ભ્રષ્ટાચાર તમે આ વીમા કંપનીની અંદર ભ્રષ્ટાચાર ખાલી એક એક હજાર રૂપિયા ખેડૂતને આપવાના એ લોકો નક્કી કરે એકસાઠ હજાર રૂપિયા ખાઈ જાય છે આ ભ્રષ્ટાચારની હારમાળાની સરકાર છે તમે આપ આ જ્યારે ઉદ્યોગપતિઓને જ્યારે ક્લોઝરો આવે જે પ્રદૂષણ ફેલાવતા હોય ને તો એક કલાકની અંદર પ્રદૂષણો હટી જાય આ ખેડૂતોને એકત્રીસ તારીખ વહી ગઈ છથી તારીખ છે આજે છતાં પણ એકત્રીસ જાન્યુઆરી જે પેમેન્ટ મળી જવાનું હોય પાક વીમાનું એની જગ્યાએ કોઈ જાતની સુગંધ પણ હલચલ પણ નથી અરે પાક વીમાની તો ઠીક છે સહાયની હલચલ પણ નથી જે તેર હજાર છસો રૂપિયાને જે આપવાના છે એમાં પાંચ ટકા ખેડૂતો દસ ટકા ખેડૂતોને આપ્યા છે બાકીના નેવું પંચાણું ટકા ખેડૂતોને શું આ છેતરપિંડીની સરકાર છે ભ્રષ્ટાચારી સરકાર છે ખુદ સરકાર પણ સ્વીકારે છે તો આ બાબતે હવે તમે ખુદ નક્કી કરી લો કે કોણ ભ્રષ્ટાચારી છે કે નથી છાવરવાનું બંધ કરી ભાગીદારી બંધ કરી અને ખેડૂતોને એનો હક મળે અને ન્યાય મળે એવી અમારી ખેડૂતોની માગણી છે સુરેશ બાલિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર